નમસ્કાર મિત્રો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ઘસારાનું ચેપ્ટર એમાં ઘસારાનો દાખલો મેં તમને કરાવ્યો હતો પેજ નંબર 66 પહેલો દાખલો ઘસારાની આમનોંધ પહેલાં 3 વર્ષની 3 વર્ષનું યંત્ર ખાતું અને 3 વર્ષનું ઘસારા ખાતું એની જેવો જ આજ બીજો દાખલો ગણીએ છીએ દાખલા નંબર 3 હવે આ બીજો દાખલો છે ને એ એટલે બીજા નંબરનો જે દાખલો છે ને એ આ દાખલો ગણે જા પછી હું તમને ગણાવીશ કારણ કે પહેલા દાખલા જેવો જ આ ત્રીજો છે બીજો દાખલો થોડોક અલગ છે એટલે લાસ્ટ લેક્ચરમાં તમને જે પહેલો દાખલો કરાવ્યો હતો એની જેવો આ ત્રીજો દાખલો છે બીજો દાખલો થોડોક અલગ છે એટલે આ દાખલાની હજી એકવાર પ્રેક્ટિસ થઈ જાય પહેલા દાખલા જેવો જ આ દાખલો છે ત્રીજો એટલે પ્રેક્ટિસ થઈ જાય એટલા માટે ત્રીજો દાખલો પહેલાં લઉં છું અને પહેલો દાખલો તો કાલે ગણાઈ ગયો હવે આ ત્રીજો દાખલો અને વચ્ચે જે બીજો દાખલો બાકી રહે 2 નંબરનો દાખલો એ આ દાખલો ગણાઈ જાય પછી હું તમને ગણાવીશ કારણ કે પહેલો અને આ ત્રીજો દાખલો બે સરખા છે એટલે પહેલો દાખલો જે આપણે લાસ્ટ લેક્ચરમાં ગણ્યો એમાં વધારે પ્રેક્ટિસ થાય એની માટે આ ત્રીજો દાખલો પહેલાં લઉં છું કારણ કે વચ્ચેનો જે બીજો દાખલો છે એ થોડોક અલગ છે એટલે આમાં થોડીક પ્રેક્ટિસ થઈ જાય પછી હું તમને બીજો દાખલો કરાવીશ એટલે આ ત્રીજો દાખલો ગણાઈ જાય પછી વચ્ચે બીજો દાખલો આપણે ગણીશું એટલે ત્રીજો દાખલો ગણીએ છીએ અત્યારે બરાબર હારુફ કોડાવાલા વાંચો રકમ હારુફ કોડાવાલા ઇન્ડસ્ટ્રી 1/4/12 રોજ એક યંત્ર 2,75,000માં ખરીદ્યું વિદ્યાર્થી મિત્રો યંત્ર કેટલામાં ખરીદ્યું 2,75,000 નો પડતર કિંમત નક્કી કરું છું 2,75,000માં યંત્ર ખરીદ્યું ચાલો હવે આગળ વાંચો યંત્ર ગોઠવવાનો ખર્ચ 15,000 અને કારખાના સુધી લાવવાનો ખર્ચ એટલે કે એની મજૂરી લાવવાની મજૂરી જે કહેવાય એ 10,000 થયો તો ટોટલ 25,000 ખર્ચ થયો 15,000 કારખાના સુધી લાવવાનો ખર્ચ અને 10,000 ગોઠવ 15,000 ગોઠવવાનો ખર્ચ અને 10,000 લાવવાની મજૂરી ટોટલ આ યંત્રની પડતર કિંમત કઈ કહેવાય 2,75,000માં ખરીદ્યું તો 2,75,000 કહેવાય કે 3,00,000 કહેવાય તો પડતર કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી કહેવાય 3,00,000 કહેવાય કેટલી 3,00,000 કારણ કે 2,75,000માં મેં તમને કીધું છે વારંવાર કે કોઈ પણ મિલકત ખરીદતા જે કંઈ ખર્ચ થાય એ મિલકતની કિંમતમાં ઉમેરાય અને ઉમેરા પછી જે રકમ આવે એ યંત્રની પડતર કિંમત કહેવાય તો યંત્ર તમને 2,75,000માં નહીં કેટલામાં પીડ્યું કહેવાય 3,00,000માં પીડ્યું કહેવાય કેટલામાં પીડ્યું કહેવાય 3,00,000માં પીડ્યું કહેવાય તો 2,75,000નું યંત્ર ખરીદ્યું 15,000 ગોઠવવાનો ખર્ચ થયો અને 10,000 લાવવાની મજૂરી થઈ તો યંત્રની પડતર કિંમત કેટલી 3,00,000 કહેવાશે ચાલો આગળ વાંચો 1/10 યંત્ર ખરીદ્યું ક્યારે 1/4/12 બરાબર 1/10/13 રોજ સોરી એ તો બીજો દાખલો ચાલો 10,000 થયો કંપની દર વર્ષે 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે જો વિદ્યાર્થી મિત્રો પહેલા દાખલામાં આપણે ઘસારાની રકમ નક્કી કરવી પડી હતી તો કઈ રીતે નક્કી કરી હતી તો પડતર કિંમત ઓલું સૂત્ર આવતું ને પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાંગા અંદાજિત આવ્યું છે આમાં એવી રીતે નક્કી કરવાનું નહીં થાય કારણ કે ટકાવારી આપી જ દીધી છે પહેલાં દાખલામાં તમને ટકાવારી નહોતી આપી કે ઘસારો 10% ગણો 8% ગણો 12% એવી રીતે ટકાવારી ન આપી હોય ત્યારે તમને હંમેશા દાખલામાં યંત્રની ભંગાર કિંમતને અંદાજિત આવી છે ને એવું આપ્યું હોય ત્યારે યંત્રની ઘસારો કઈ રીતે ગણાય તો પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાંગા અંદાજિત આવી છે આ દાખલામાં તમને ટકાવારી જ આપી દીધી છે દર વર્ષે કેટલો ઘસારો ગણવાનો 8% તો ભંગાર કિંમતની અંદાજિત આયુષ્યની જરૂર જ નથી તો એ આપ્યું નથી જો એટલે જ નથી એટલે કાં ભંગાર કિંમતને અંદાજિત આયુષ્ય આપ્યું હોય ત્યારે ટકાવારીનું આપ્યું હોય તો ઘસારો કઈ રીતે શોધવાનો પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભંગા અંદાજિત આયુષ્ય અને ટકાવારી આપ્યું હોય ત્યારે અંદાજિત આયુષ્ય અને ભંગાર કિંમતની કાંઈ જરૂર ન પડે એટલે ભંગાર કિંમતને અંદાજિત આયુષ્ય ન થાય એટલે આ દાખલામાં સીધી ટકાવારી જ આપી દીધી કે ભાઈ દર વર્ષે 8% ઘસારો એટલે આના 8% કેટલા થાય 3,00,000ના 8% 8 × 3 = 24 એટલે દર વર્ષે 24,000 ઘસારો ખસે જો સીધી લીટીની પદ્ધતિએ કીધું સીધી લીટી એટલે એનું બીજું નામ સરખા આપતાની પદ્ધતિ સરખા આપતાની પદ્ધતિ હોય એટલે દર વર્ષે ઘસારો 3,00,000ના 8% જ થાય દર વર્ષે 24,000 24,000 24,000 24,000 એટલે જ એને બીજું નામ સરખા આપતાની પદ્ધતિ છે
બરાબર, કારણ કે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કીધો હોય તો પહેલા વર્ષે જે યંત્રની પડતર કિંમત હોય ને એની ઉપર જ દર વર્ષે ઘસારો ગણે. આઠમા વર્ષે ગણો તો 3,10,8% જ થાય. ઘટેલી કિંમત ઉપર ગણવામાં આવે ને તો ઘટતી જતી બાકી કહેવાય, એ હજી આવશે. તો ઘસારો કેટલો થશે? 8% સીધી લીટીની પદ્ધતિએ ઘસારો. તો 3,00,000નું યંત્ર છે તો પડતર કિંમત 3,00,000 × 8% દર વર્ષે ઘસારો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 24,000. જો એ ગણતરીમાં બધું મેં તમને લખાવેલું, દર વર્ષે 24 સીધી લીટી એટલે દર વર્ષે 24,000 જ ઘસારો થાય, એને સીધી લીટીની પદ્ધતિ કહેવાય. બીજું નામ છે સરખા આપતાની, ઘસારાની રકમ સરખી હોય દર વર્ષે. 8% ઘસારો ગણે છે. 31/3/15 રોજ આ યંત્ર તેની ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચી દીધું. જુઓ ક્યારે વેચ્યું? 31/3/15 યંત્ર ખરીદ્યું ક્યારે વિદ્યાર્થી મિત્રો? 1/4/12 ક્યારે ખરીદ્યું? 1/4/12 બરાબર. પહેલું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3 ત્યારે પૂરું થાય ને, 1/4/12 ખરીદ્યું. તો આખ 12 મહિના ગણો પ્લસ કરો તો પહેલું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/13 બીજું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/14 ત્રીજું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/15 એટલે ત્રીજા વર્ષને અંતે, ત્રીજા વર્ષની છેલ્લી તારીખે યંત્ર વેચ્યું છે. એટલે ત્રીજા વર્ષની જ્યારે આપણે આમનું જ આવશે ત્યારે ઓલું ખાતું આવશે ત્યારે ધ્યાન રાખવાનું કે યંત્ર છેલ્લે છેલ્લે વેચી દેવામાં આવે છે. એટલે 3 વર્ષના અંતે વેચે છે. પહેલું વર્ષ પૂરું થાય 31/3/13 1/4/12 તો ખરીદ્યું છે. તો પહેલું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/13 બીજું 31/3/14 ત્રીજું 15 તો 31/3/15 રોજ યંત્ર વેચ્યું. એટલે 3 વર્ષ પૂરા થયા પછી યંત્ર વેચે છે 20% નુકસાનથી. કઈ રીતે વેચવાનું એ ત્રીજું વર્ષ આવશે ત્યારે હું તમને કહીશ. 3 વર્ષની આમનોદ અને 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલામાં તમને 3 વર્ષની આમનોદ પહેલો દાખલો કરાવ્યો, એમાં 3 વર્ષની આમનોદ, 3 વર્ષનું યંત્ર ખાતું અને 3 વર્ષનું ઘસારા ખાતું કીધું. આ દાખલામાં ઘસારા ખાતું કીધું નથી. તમને જે દાખલાની સૂચના હોય ને એટલું જ બનાવવાનું. હો ઘણી વખત ખાલી યંત્ર ખાતું કહે, આમનોદ ન કે ને ઘસારા ખાતું ન કે, ખ્યાલ આવ્યો? તો આ દાખલામાં માત્ર 3 વર્ષની આમનોદ અને 3 વર્ષનું યંત્ર ખાતું. તો 3 વર્ષની આમનોદ કેવી રીતે થાય એ આગળના દાખલામાં આપણે ભણી ગયા. યંત્ર ખાતું 3 વર્ષનું કેવી રીતે બનાવવાનું એ ભણી ગયા છે, બરાબર. એટલે આ દાખલો એટલે વચ્ચે બીજો દાખલો મેં તમને ન ગણાવ્યો, કારણ કે એ થોડોક અલગ છે. એટલે આ પહેલા દાખલા જેવો જ આ દાખલો છે, એટલે આની પ્રેક્ટિસ માટે પહેલા દાખલાની વધારે થઈ જાય એટલે મેં તમને કરાવ્યો. તો યંત્રની પણ દર વર્ષે ઘસારો કેટલો ગણવાનો છે? 24,000, ખ્યાલ આવ્યો? ચાલો હવે પહેલા વર્ષે પહેલા આમનોદ કરી નાખી, પહેલા વર્ષની આમનોદ કરીને એની ખતવણી કરી નાખી. પહેલો દાખલો શીખવાડ્યો હતો ને એમ, 3 વર્ષનું યંત્ર ખાતું, 3 વર્ષની આમનોદ કીધી. ચાલો પહેલા યંત્ર ખરીદ્યું ક્યારે? 1/4/12 ચાલો વાંચો રકમ, ફરીથી વાંચો. ફારૂક કોડાવાલા ઇન્ડસ્ટ્રીએ 1/4/12 ના રોજ 2,75,000નું યંત્ર ખરીદ્યું. આ યંત્ર ગોઠવવાનો ખર્ચ 15,000 અને કારખાના સુધી લાવવાનો ખર્ચ કેટલો થયો? 10,000. તો 2,75,000 પ્લસ 25,000 ટોટલ ખર્ચો, 15 + 10 તો 3,00,000માં પીડ્યું. આમનોન શું થાય? યંત્ર ધંધામાં આવે, આવે તો ઉધાર. તો યંત્ર ખાતે ઉધાર કેટલા કરવાના? 2,75,000 કે 3,00,000? ખૂબ સરસ, કેટલા? 3,00,000. કારણ કે યંત્ર તમને 3,00,000માં પીડ્યું છે, 2,75,000માં નહીં. જો પહેલા દાખલામાં આમ જ કર્યું છે, તમારે યંત્ર કેટલામાં પીડ્યું? 3,00,000માં. તો યંત્ર ખાતે ઉધાર 3,00,000 જ થાય. યંત્ર ખરીદો એટલે યંત્ર આવે, આવે તો ઉધાર, બરાબર. જે કોઈ પણ મિલકત ખરીદો ને એટલે જે તે મિલકત ખાતે ઉધાર થાય. માલની ખરીદી કરો તો જ ખરીદ ખાતું ઉધાર થાય. તો યંત્ર મિલકત છે, યંત્ર આવે, યંત્ર ખાતે ઉધાર. 3,00,000માં પીડ્યું એટલે 3,00,000. તે બેંક ખાતે જમા 2,75,000 અને તે રોકડ ખાતે જમા 25,000. મેં તમને આગળના દાખલામાં પણ કીધું હતું, ફરી પાછું કહી દઉં કે યંત્ર 3,00,000માં પીડ્યું, યંત્ર આવે, આવે તો ઉધાર, યંત્ર ખાતે ઉધાર 3,00,000. જમા બે ખાતા થાય. ક્યાં ક્યાં? યંત્ર તમે ખરીદો છો ને એના રૂપિયા હંમેશા ચેકથી ચૂકવવામાં આવે છે એવું માની લેવાનું. તો યંત્ર કેટલામાં ખરીદ્યું? 2,75,000. તો એના રૂપિયા તમે ચેકથી ચૂકવો તો આપણે યંત્ર ખરીદીને સામેવાળાને ચેક આપ્યો. હવે સામેવાળાએ ચેકના રૂપિયા જોતા હોય ક્યાં જવું પડે? બેંકમાં. તો આપણા વતી રૂપિયાને ચૂકવે કોણ? બેંક ચૂકવે. તો બેંક આપનાર છે. બેંકને વ્યક્તિ ખાતાનો પ્રકાર લાગુ પડે. લેનાર હોય તો ઉધાર ને આપનાર હોય જમા.
તો આપણે આવતી રૂપિયા આપ્યા કોઈને બેંકે, તો બેંક આપનાર થઈ એટલે બેંક ખાતે જમા 2,75,000. યંત્રના રૂપિયા ચેકથી ચૂકવવામાં આવે છે એવું માની અને બેંક ખાતે જમા કરવાનું. અને યંત્ર લાવતા એને લાવવાની મજૂરી થાય, ગોઠવવાની મજૂરી થાય, જે કાંઈ ખર્ચા થાય એ હંમેશા રોકડેથી ચૂકવવામાં આવે છે એવું માની લેવાનું. એટલે ટોટલ ખર્ચો કેટલો થયો? 15,000 ગોઠવવાનો ખર્ચ અને 10,000 કારખાના સુધી લાવવાનો ખર્ચ. ટોટલ ખર્ચ કેટલો થયો? 25,000. કોઈ પણ ખર્ચો થાય ને એ હંમેશા રોકડેથી ચૂકવવામાં આવે. 15 + 10 = 25,000 રૂપિયા રોકડ ખાતે જમા કરવાના. ચૂકવું એટલે રોકડ જાય, રોકડ ખાતે જમા. ખ્યાલ આવ્યો? તો યંત્રની રકમ હંમેશા બેંક ખાતે જમા કરવાની અને યંત્ર લાવતા જે કંઈ ખર્ચો થાય, ગોઠવવાનો કે લાવવાની મજૂરી, એ હંમેશા રોકડેથી ચૂકવાતી હોય એવું માની લેવાનું. રોકડ ખાતે જમા થાય. બાબત જેમાં આવે યંત્ર ખરીદ્યું તેના બાબત જે હું લખતો જ નથી. તમારે જે કાંઈ આવડે ને લખી નાખવાની. બાબત જે મહત્વનું નથી, આમનો સાચી હોવી જોઈએ, રકમ સાચી હોવી જોઈએ, પરીક્ષામાં લખેલી હોવી જોઈએ. બાબત જે હું લખ્યું છે કોઈની વાંચે, બોર્ડમાં એની વાંચે, પણ લખેલી હોવી જોઈએ. બાબત જે બધાએ પોતપોતાની અલગ અલગ હોય, પણ ખાતા હા બધાને આવા જ હોવા જોઈએ, રકમો આટલી જ હોવી જોઈએ. બરાબર. હવે પહેલાં યંત્ર ખરીદો, આમનું શું થશે હવે એની ખતવણી કરો. યંત્ર ખાતે ઉધાર, તો યંત્ર ખાતાની ઉધાર બાજુ 1,4,12. યંત્ર ખાતે ઉધાર, તો યંત્ર ખાતાની ઉધાર બાજુ. વિદ્યાર્થી મિત્રો, આ આખે આખો જે ખતવણી બધું છે એ બધું પહેલાં દાખલામાં આવ્યું છે. ઉધાર બાજુ ખતવણી કરો, ખતવણી તમે શીખી જશો. ઉધાર બાજુ ખતવણી કરો તો જમા થતા ખાતા 2 છે, તો જમા થતા ખાતા 2 હોય ને તો 2 જમા થતા ખાતા ને 2 જમા થતી રકમો જ લખવાની. બેંક ખાતે કેટલા છે? 2,75,000. અને રોકડ ખાતે કેટલા છે? તમે ખતવણી શીખીને આવ્યા છો બરાબર, 25,000. એટલે યંત્ર ખાતે ઉધાર 3,00,000, તો યંત્ર ખાતાની ઉધાર બાજુ 3,00,000 થવા જોઈએ. પણ આ રીતે 3,00,000 થયો, 2,75+25. કારણ કે ઉધાર બાજુ ખતવણી કરતા હોય તો જમા થતા ખાતા 2 છે, તો 2 જમા થતા ખાતા ને 2 જમા થતી રકમો લખી નાખો એટલે યંત્ર ખાતે ઉધાર 3,00,000 થઈ ગયું. થઈ ગયા. ચાલો, યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. બેંક ખાતાની જમા બાજુ ખતવણી થાય, પણ આ ચેપ્ટરમાં બેંક ખાતું બનાવવાનું આવે નહીં, એટલે કંઈ ખતવણી કરવાની થાય નહીં. રોકડ ખાતે જમા 25,000. રોકડ ખાતાની જમા બાજુ 25,000ની ખતવણી થાય, પણ આ ચેપ્ટરમાં રોકડ ખાતું પણ બનાવવાનું આવે નહીં. ચાલો, આ યંત્ર ખરીદાઈ ગયું, એની એન્ટ્રી થઈ ગઈ. હવે પહેલું વર્ષ પૂરું થાય ત્યારે 1/4/12 રોજ ખરીદ્યું વિદ્યાર્થી મિત્રો યંત્ર. આમાં 12 મહિના ઉમેરો. પહેલું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/13. 31/3/13 પહેલું વર્ષ પૂરું થાય. કોઈ પણ મિલકત ઉપર ઘસારો હંમેશા વર્ષ પૂરું થાય ત્યારે જ ગણવાનો હોય. એડવાન્સમાં ગણવાનું ન હોય, વર્ષ પૂરું થાય પછી જ ગણવાનું હોય. તો પહેલું ચાલુ થયું અહીંયા 1/4/12, તો પહેલું વર્ષ પૂરું ક્યારે થાય? 31/3/13. ચાલો ઘસારો ગણો. તો ઘસારાની ગણતરી હમણાં મેં તમને કરાવી ને. 3,00,000માં યંત્ર પડ્યું, કેટલા ટકા ઘસારો કીધો છે? 10 વર્ષે 8% ઘસારો. 8%, 3,00,008% કરો. હમણાં ગણતરી કરાવી, 24,000 આવ્યા હતા ને. ચાલો, ઘસારાની આમનો શું? પહેલાં દાખલામાં તમે શીખી ગયા છો. ઘસારાની 2 આમનો જ આવશે ને, પહેલી આમનો શું થાય? ઘસારો ગણો એની. ઘસારા ખાતે ઉધાર કેટલા? 3,00,008% ઘસારો કેટલો થાય? 24,000 રૂપિયા. હમણાં ગણતરી કરાવી, તમને PDF મોકલી, એમાં પણ છે. ઘસારા ખાતે ઉધાર અને જે મિલકત ઉપર ઘસારો ગણાતો હોય એ મિલકત ખાતે જમા. તો આ ચેપ્ટરમાં નકરું યંત્રનું જ આવે છે, એટલે યંત્ર છે મિલકતનું નામ. યંત્ર ખાતે જમા 24,000. ચાલો, યંત્ર ઉપર ઘસારો ગણ્યો તેના બાબત છે. અને ઘસારાની બીજી આમનો શું થાય? મેં તમને કીધું હતું કે દર વર્ષે વર્ષ પૂરું થાય એટલે વાર્ષિક હિસાબ તૈયાર થાય, અને વાર્ષિક હિસાબ તૈયાર થાય એટલે ધંધામાં જેટલા ખાતા છે એ બધાય બંધ કરી અને વાર્ષિક હિસાબમાં લઈ જવાના હોય. વાર્ષિક હિસાબમાં 3 ખાતા હોય, વેપાર, નફા નુકસાન અને પાકું સર્વૈયું. તો ધંધાની અંદર જેટલા પણ ખર્ચા કે નુકસાન છે એ નફા નુકસાનની ઉધાર બાજુ લઈ જવાના હોય. તો ઘસારો એક પ્રકારનો મહેસૂલી ખર્ચ છે, એનું ખાતું બંધ કરી નફા નુકસાનની ઉધાર બાજુ લઈ જવાનું હોય. એટલે આની આમ બી ઘસારાની બીજી આમનો શું થાય? નફા નુકસાન ખાતે ઉધાર 24,000 અને તે અહીંયા ઘસારા ખાતું ઉધાર થયું હતું એ હંમેશા શું થાય? જમા. જો આ દાખલામાં ઘસારાનું ખાતું કીધું નથી, બાકી ઘસારાનું ખાતું હંમેશા દર વર્ષે શું થતું જાય? સરભર થતું જાય. જો પહેલાં દાખલામાં આપણે બનાવ્યું હતું એમાં કોઈથી બાકી આગળ લઈ ગયા ને લાવ્યા એવું બને નહીં. બે બાજુનો સરવાળો હંમેશા સરખો થતા જાય. પહેલાં વર્ષે સરખો, બીજા વર્ષે સરખો, ત્રીજા વર્ષે સરખો. ખ્યાલ આવ્યો? તો
નફા નુકસાન ખાતે ઉધાર તો ઘસારા ખાતે જમો ઘસારાની બે આમ નોંધાવે ચાલો આ બે આની તો ખતવણી થઈ ગઈ આ બેની ખતવણી કરો ઘસારા ખાતે ઉધાર તો ઘસારા ખાતાની ઉધાર બાજુ ખતવણી થાય વિદ્યાર્થી મિત્રો પણ આ દાખલામાં ઘસારા ખાતું બનાવવાનું કીધું નથી એટલે ઘસારા ખાતું છે તે યંત્ર ખાતે જમા તો યંત્ર ખાતું છે તો યંત્ર ખાતે જમા તો યંત્ર ખાતાની જમા બાજુ 31/3/13 તારીખ છે ને અહીં હું લખવાનું જમા બાજુ ખતવણી કરો તો ઉધાર થતું ખાતું કયું ઘસારા ખાતું લખવાનું ઘસારા ખાતે યંત્ર ખાતે જમા કેટલા છે યંત્ર ખાતાની જમા બાજુ 24,000 ચાલો આ આમનોદની ખતવણી કરો નફા નુકસાન ખાતે ઉધાર નફા નુકસાન ખાતું આ દાખલામાં છે ઘસારા ખાતે જમા તો ઘસારા ખાતું પણ છે એટલે આની જ કંઈ ખતવણી જ ન થાય ચાલો પહેલાં વર્ષની આમનોંધ થઈને પહેલાં વર્ષની ખતવણી થઈ ગઈ ચાલો ખાતું બંધ કરવાનું ખાતું બંધ કરો આ બાજુનો સરવાળો કેટલો 3,00,000 આ બાજુનો બે જે બાજુનો સરવાળો વધુ હોય એ બે બાજુ લખાય 3,00,000 એમાંથી આ 24,000 માઇનસ કરો બીજા વર્ષને યંત્ર કેટલું થઈ ગયું 2,76,000 આ શોધેલી રકમ હોય ને રાઉન્ડ કરવાનું તારીખ આની આજ 31/3/13 અને કહેવાય બાકી આગળ લઈ ગયા પહેલું વર્ષ પૂરું થયું ને એટલે યંત્રની બાકી આગળ લઈ ગયા ક્યાં લઈ ગયા બીજા વર્ષ માટે લઈ ગયા કારણ કે આ વર્ષ તો પૂરું થઈ ગયું ચાલો પહેલાં વર્ષની આખરની બાકી બીજા વર્ષની કઈ બાકી બને શરૂઆતની આખરની બાકી જમા છે તો શરૂઆતની કઈ થઈ જાય ઉધાર ચાલો બીજું વર્ષ ક્યારે ચાલુ થાય તો 1/4/13 અહીં જોઈ લેવાનું પહેલું વર્ષ ક્યારે ચાલુ થયું હતું 1/4/12 તો બીજું વર્ષ ક્યારે ચાલુ થાય 12ને બદલે 13 થઈ જાય 1/4/13 અહીં હું લખવાનું બાકી આગળ લાવ્યા ક્યાંથી લાવ્યા ઓલા 2,76,000 ખ્યાલ આવ્યો પહેલું વર્ષ પૂરું થયું યંત્રનું ખાતું બંધ કર્યું આ બાજુનો સરવાળો 3,00,000 જે બાજુનો સરવાળો વધુ હોય બે બાજુ લખાય એમાંથી આ માઇનસ કર્યા બાકી કેટલી આવી પહેલાં વર્ષને અંતે 2,76,000 એને કહેવાય બાકી આગળ લઈ ગયા ક્યાં લઈ ગયા બીજા વર્ષ માટે અને બીજા વર્ષ ચાલુ થાય ન્યાય એમ લખાય બાકી આગળ લાવ્યા ક્યાંથી લાવ્યા તો પહેલાં વર્ષના અંતેથી લાવ્યા ઓલા પણ બાકી આગળ લઈ ગયા બાકી આગળ લાવ્યા ચાલો બીજું વર્ષ ચાલુ થયું પહેલાં વર્ષનું બધું પૂરું હવે બીજા વર્ષની આમનોંધ અને ખતવણી કરો પહેલાં વર્ષની આમનોંધ અને ખતવણી થઈ હવે બીજા વર્ષની આમનોંધ અને ખતવણી કરો તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જાણો છો મેં તમને કીધું હતું પહેલાં વર્ષે 3 આમનોંધ આવીને બીજા અને ત્રીજા અને ચોથા અને પાંચમા વર્ષે હંમેશા કેટલી કેટલી આમનોંધ આવશે 2 આવશે ખાલી ઘસારાની પહેલાં વર્ષે 3 આમનોંધ આવી હવે બીજા વર્ષે ખાલી આ 2 જ આવશે ત્રીજા વર્ષે ખાલી આ 2 જ આવશે કારણ કે પહેલાં વર્ષે 3 શું કામ આવી આ યંત્ર ખરીદ્યું ને ખરીદ્યું એની હોતે નોંધ કરી એટલે 3 આમનું થયું હવે જ કંઈ પાછું ખરીદવામાં આવતું નથી એ તો પહેલાં વર્ષે ખરીદ્યું એનું એ જ યંત્ર છે તો હવે ખાલી દર વર્ષે ઘસારો થાય ને એની જ 2 આમનું થાય ખ્યાલ આવ્યો ચાલો બીજા વર્ષે ક્યારે પૂરું થાય પહેલું વર્ષ પૂરું થયું 31/3/13 તો બીજું વર્ષ ક્યારે પૂરું થાય 31/3/14 ચાલો શું આમનું થશે બીજા વર્ષે ફરી પાછો ઘસારો ગણો ઘસારા ખાતે ઉધાર સીધી લીટી કીધી છે એટલે દર વખતે સીધી લીટી એટલે સરખા આપતાની પદ દર વખતે ઘસારો કેવો થાય 24,000 જ થાય આની આ જ આમનોંધ રકમે આની આ ખાલી 13ને બદલે 14 થઈ જાય દર વર્ષે ઘસારો 24,000 ફરી પાછો બીજા વર્ષને અંતે ઘસારો ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા કેટલા 24,000 બાબત જેમાં ઘસારો ગણ્યો તેના ચાલો ઘસારાની બીજી આમનોંધ શું થાય આનિયા પહેલું વર્ષ પૂરું થયું 31/3/13 બીજું પૂરું થાય 31/3/14 આની આજ તારીખ નફા નુકસાન ખાતે ઉધાર કેટલા 24,000 ને તે ઘસારા ખાતે જમા કેટલા 24,000 આની આ જ આમનોંધ આની આ જ રકમ કારણ કે સીધી લીટી એટલે સરખા આપતાની પદ્ધતિએ ઘસારો કીધો દર વર્ષે ઘસારાની રકમ કેવી હોય સરખી ખાલી તારીખ વર્ષ જ બદલ્યું અહીં પહેલું વર્ષ પૂરું થયું 2013 બીજું થયું પૂરું 2014 ચાલો આ બીજા વર્ષની આમનોંધ થઈ ગઈ હવે બીજા વર્ષની ખતવણી કરો પહેલી ઘસારા ખાતે ઉધાર ઘસારા ખાતું છે નહીં તે યંત્ર ખાતે જમા તો યંત્ર ખાતાની જમા બાજુ અહીં લખવાનું 31/3/14 અહીં જોઈ લેવાનું 13/14 અહીં 12/13/14 એમ જ આવશે અહીં 13/14 બરાબર લખવાનું હું ઘસારા ખાતે ઉધાર થતું ખાતું કયું 24,000 યંત્ર ખાતે જમા તો યંત્ર ખાતાની જમા બધું 24,000
પહેલી આમનોતની ખતવણી થઈ ગઈ, હવે આની કરો તો આની તો થાય જ નહીં, કારણ કે નફા નુકસાન ખાતે ઉધાર તો નફા નુકસાન ખાતું છે નહીં, ઘસારા ખાતે જમા તો ઘસારાનું ખાતું દાખલામાં છે ને. ચાલો બીજું વર્ષ પૂરું થઈ ગયું એની ખતવણી થઈ ગઈ, ખાતું બંધ કરો. આ બાજુનો સરવાળો 276,000, બે બાજુ લખવાના 276,000, એમાંથી 24,000 માઇનસ કરો, કેટલા વધે? 252,000. 31/3 તારીખ આની આ 14, બાકી આગળ લઈ ગયા. બીજા વર્ષની આખરની બાકી, બાકી આગળ લઈ ગયા. ત્રીજા વર્ષની કઈ બને? શરૂઆત. બીજા વર્ષની આખરની બાકી ત્રીજા વર્ષની શરૂઆતની બાકી બને. ચાલો, તો ત્રીજું વર્ષ ક્યારે ચાલુ થાય? બીજું ચાલુ થયું એક, પહેલું ચાલુ થયું 1/4, બીજું ચાલુ થયું 1/4, ત્રીજું ચાલુ થાય 1/4. અહીં શું લખવાનું? આની જેમ બાકી આગળ લાવ્યા, કેટલા? 252,000. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે પહેલા બીજા વર્ષની આખરની બાકી, પહેલા વર્ષની આખરની બાકી બીજા વર્ષની શરૂઆતની બને, બીજા વર્ષની આખરની બાકી ત્રીજા વર્ષની શરૂઆતની બને, આખરની બાકી જમા હોય શરૂઆતની શું થઈ જાય? ઉધાર થઈ જાય. ચાલો, બીજા વર્ષની ખતવણી, બીજા વર્ષની આમનોંધ થઈ ગઈ. હવે ત્રીજા વર્ષની આમનોંધ કરો, ફરી પાછું આનું આજ. ત્રીજું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/14 પૂરું થયું તો બીજું વર્ષ, તો ત્રીજું ક્યારે પૂરું થાય? 31/3/15, ફરી પાછી આની આજ આમનોંધ. ઘસારા ખાતે ઉધાર 24,000, તે યંત્ર ખાતે જમા. હવે ખાલી પહેલા વર્ષે જ ખાલી ત્રણ આમ નોંધ હોય, બીજા ત્રીજા ચોથા વર્ષે હંમેશા પાંચમા વર્ષે ખાલી ઘસારાઓની જ બબે આમ નોંધ હોય, અને ઘસારાનું ખાતું બંધ કરવાની આમનો શું થાય? નફા નુકસાન ખાતે ઉધાર 24,000 અને તે ઘસારા ખાતે જમા 24,000. વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ પૂરી થઈ ગઈ, એનો સરવાળો કરી લેવાનો, બરાબર? બે બાજુનો હંમેશા યાદ રાખવાનો. ચાલો, ત્રીજા વર્ષની આમ નોંધ થઈ ગઈ, હવે ત્રીજા વર્ષની ખતવણી કરો. ઘસારા ખાતે ઉધાર, ઘસારા ખાતું છે નહીં, યંત્ર ખાતે જમા, તો યંત્ર ખાતાની જમા બાજુ. તારીખ 31/3/15, ત્રીજું વર્ષ પૂરું થાય ને, અહીં જોઈ લેવાય 13/14/15, અહીંયા 12/13/14 લખવાનું. હું ઘસારા ખાતે કેટલા? 24,000. બીજા વર્ષની આમનોંધ થઈ ગઈ, બીજા વર્ષની ખતવણી થઈ ગઈ, હવે ખાતું બંધ કરવાનું. પણ આ દાખલામાં સીધું ખાતું બંધ નથી કરવાનું, ખાતું સરભર થાય. હું કામે? કારણ કે યંત્ર વેચી દેવામાં આવે. જો આ બધું અત્યાર સુધી આવ્યું એ બધું પહેલાં દાખલા મુજબ આવ્યું. ત્રણ વર્ષની આમનોંધ થઈ અને ત્રણ વર્ષની ખતવણી થઈ. પહેલો દાખલો ગણાયો એમાં યંત્ર વેચ્યું નહોતું, ત્રણ વર્ષ પૂરા થયા એટલે આપણે દાખલો પૂરો કરી દીધો હતો, ચોથા વર્ષથી આપણે આમનોંધ કે ખતવણી કરવાની હતી ને. પણ આ દાખલામાં ત્રણ વર્ષ પૂરા થાય એટલે યંત્ર વેચી નાખે છે, તો જો હવે વેચવાનું છે એટલે ખાતું સરભર થાય, બાકી નહીં નીકળે, બાકી આગળ લાવી આવું નીકળશે. તો વાંચો શું કીધું છે, હવે ધ્યાન આપજો. આમનોંધ ભૂસી નાખું છું, બરાબર? આમનોંધની કંઈ જરૂર છે નહીં, કારણ કે અહીં ગણતરી કરવી પડશે. હવે વાંચો આગળ શું કીધું. આ યંત્ર 31/3/15, ત્રણ વર્ષ પૂરા થયા ને, ઘસારો ગણાઈ ગયો, આખું વર્ષ પૂરું થયું એટલે ઘસારો તો ગણવો જ પડે. વર્ષની છેલ્લી તારીખ એટલે ત્રણ વર્ષ ફીટ પૂરા થયા. 1/4/12 ખરીદ્યું હતું, પહેલું વર્ષ પૂરું થાય 31/3/13, બીજું પૂરું થાય 31/3/14 અને ત્રીજું પૂરું થાય 31/3/15, એટલે આખા વર્ષનો તો ઘસારો તો માઇનસ કરવો જ પડે એ પીરો. હવે ત્રણ વર્ષ ફીટ પૂરા થયા એટલે યંત્ર વેચી નાખ્યું. શું કીધું? 31/3/15 રોજ આ યંત્ર તેની ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચવામાં આવ્યું. ચોપડે કિંમત એટલે ત્રણ વર્ષના અંતે યંત્રની કિંમત અત્યારે કેટલી છે એ કિંમત જે હોય ને એના 20% નુકસાન કરવાનું. તો ત્રણ વર્ષ પહેલાં આપણે યંત્ર ખરીદ્યું હતું કેટલામાં? 3,00,000માં પડ્યું હતું ને આપણને ટોટલ. પડતર કિંમત કેટલી હતી? 3,00,000માં પડ્યું હતું.
2,75,000 માં ખરીદ્યું હતું, 25,000 ખર્ચો થયો હતો, 3,00,000માં પીડ્યું. તો 3 વર્ષ પહેલાં જ્યારે ખરીદ્યું 1/4/12 રોજ, ત્યારે યંત્રની કિંમત 3,00,000 હતી. અત્યારે 3 વર્ષ પૂરા થયા, પહેલું વર્ષ 31/3/13, બીજું 31/3/14 અને ત્રીજું 31/3/15. 3 વર્ષ પૂરા થયા, અત્યારે યંત્રની જે કિંમત હોય ને એના 20% નુકસાનથી વેચ્યું. તો 3 વર્ષ પહેલાં જ્યારે યંત્ર ખરીદ્યું ત્યારે આપણને 3,00,000ની કિંમત હતી યંત્રની, પણ અત્યારે કેટલી કિંમત છે 3 વર્ષ પછી? તો આપણે 3 વર્ષનો ઘસારો ગણ્યો ને, 24,000. દર વર્ષે કેટલો ઘસારો થાય? 24,000. જો પહેલું, બીજું અને ત્રીજું, આ ચાલુ વર્ષનો ઘસારો પહેલાં માઇનસ કરી દેવાનો, કારણ કે વર્ષ તો પૂરું થયું જ છે ને, એટલે ઘસારો તો માઇનસ કરવાનો, 1, 2, 3. તો 3 વર્ષનો ઘસારો 24,000 × 3 એટલે 24×3=72. 72,000 માઇનસ કરો, 3,00,000માંથી 72,000 માઇનસ કરો એટલે 2,28,000. રેડી, 2,28,000. તો અત્યારે આ ચોપડે કિંમત કહેવાય, આ ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચ્યું. તો 3 વર્ષ પહેલાં જ્યારે યંત્ર ખરીદ્યું ત્યારે એની કિંમત 3,00,000 હતી. હવે 3 વર્ષ સુધી આપણે એનો યંત્રનો ઉપયોગ તો કર્યો ને, તો અત્યારે એ યંત્ર 3 વર્ષના અંતે વેચવામાં આવે છે, તો અત્યારે યંત્રની કિંમત કેટલી? તો આપણે દર વર્ષે 24,000 માઇનસ કરતા, તો 24,000 એવા 3 વર્ષ ગયા, દર વર્ષે 24,000નો ઘસારો ગણતા, 24,000×3 અત્યાર સુધીનો ઘસારો કેટલો થયો 3 વર્ષનો? 72,000. એ 3,00,000માંથી 72,000 માઇનસ કરો તો અત્યારે યંત્રની કિંમત કેટલી હોય? 2,28,000. એના 20% નુકસાનથી વેચ્યું, 20% નુકસાન. આના 20% કરો, 2,28,000ના 20%. તો 45,600માં વેચ્યું, કેટલામાં? 45,600 નુકસાન ગયું. માઇનસ કરો, 2,28,000 માઇનસ 45,600 એટલે 1,82,400. તો આ યંત્ર 3,00,000માં ખરીદ્યું હતું, 3 વર્ષ પછી વેચ્યું, તો 3 વર્ષ સુધી એનો ઉપયોગ કર્યો, તો 24,000 ઘસારા લેખે 3 વર્ષનો ઘસારો કેટલો થાય? 72,000 માઇનસ કરો. અત્યારે યંત્રની કિંમત, ચોપડે કિંમત કેટલી હોય? 2,28,000. એના 20% નુકસાનથી વેચવાનું, 3,00,000ના 20% નહીં. તો 2,28,000ના 20% નુકસાન કેટલું જોયું? 45,600. તો વેચ્યું કેટલામાં હોય? 1,82,400. યંત્ર ખરીદ્યું ત્યારે યંત્ર આવતું હતું, યંત્ર ખાતે ઉધાર કર્યું, કારણ કે યંત્ર ખરીદવાથી યંત્ર આવે. આ યંત્ર વેચી નાખો છો તો યંત્ર જાય છે, જાય તો જમા, તો યંત્ર ખાતે જમા કરવાના. કઈ તારીખે વેચ્યું? 31/3/15. અહીંયા લખવાનું, બેંક ખાતે કેટલા? 1,82,400 અને 31/3/15. નફા નુકસાન ખાતે કેટલું નુકસાન ગયું? 45,600. અને આમ તમે કરશો એટલે બે બાજુનો સરવાળો સરખો થશે. કેવો થશે? સરખો. સરખો જ થઈ જાય ને, કારણ કે યંત્ર તો વેચાઈ ગયું, હવે ધંધામાં યંત્ર છે જ નહીં, એટલે યંત્રની ખાતાનો બે બાજુનો સરવાળો કેવો થશે? સરખો. ખ્યાલ આવ્યો? હવે તમને એમ થશે કે ખતવણી કઈ રીતે કરી. તો યંત્ર વેચવામાં આવ્યું, યંત્ર ખરીદ્યું ત્યારે યંત્ર ખાતે ઉધાર અને બેંક ખાતે જમા કર્યું હતું, કારણ કે યંત્ર આવતું હતું, રૂપિયા આપણા વતી બેંક ચૂકવતી હતી. આમાં ઊંધું, યંત્ર વેચો છો તો આમનો થાય બેંક ખાતે ઉધાર ને યંત્ર જાય છે, જાય તો જમા. તો યંત્ર ખાતાની જમા, જો ખરીદ્યું ત્યારે બેંક, અહીંયા યંત્ર આવતું હતું, યંત્ર ખાતે ઉધાર કર્યું હતું, લખ્યું હતું હું બેંક ખાતે, હવે યંત્ર વેચો છો તો યંત્ર જાય છે, તો આપણા વતી રૂપિયા લેશે કોણ? બેંક. તો અહીંયા બેંક ખાતે લખવાનું. પણ રૂપિયા મળ્યા કેટલા આપણને? 1,82,400 રૂપિયા જ મળ્યા, કારણ કે આટલું તો નુકસાન છે. તો જેટલા રૂપિયા મળ્યા એટલા બેંક ખાતે લખવાના, યંત્ર ખાતે તો જમા 2,28,000 જ થાય. તો આની આખે આમનો શું થાય? બેંક ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા. તો યંત્ર ખાતાની જમા બાજુ ઉધાર થતા ખાતા કેટલા? 2. બેંક ખાતે અને નફા નુકસાન ખાતે. તો બેંક ખાતે જમ ઉધાર, જેટલા રૂપિયા મળ્યા હોય ને એટલા બેંક ખાતે કેટલા? 1,82,400. 45,600નું નુકસાન ગયું. નુકસાન જાય ને એ વાર્ષિક હિસાબ તૈયાર કરો ને, તો એ નફા નુકસાનની ઉધાર બાજુ લખવાનું હોય,
એટલે બેંક ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, તો યંત્ર ખાતે જમા. તો બેંક ખાતું તો છે નહીં, નફા નુકસાન ખાતે ઉધાર એ ખાતું છે નહીં, પણ યંત્ર ખાતે જમા તો યંત્ર ખાતાની જમા બાજુ લખવાનું. જેટલા રૂપિયા મેળવ્યા હોય એટલા બેંક ખાતે લખવાના, અને જેટલું નુકસાન ગયું એ નફા નુકસાન ખાતે લખવાનું. હવે યંત્ર વેચાઈ ગયું એટલે બે બાજુનો સરવાળો તમે કરશો એટલે સરખો થશે 252,000 અને 252,000 થશે. કરો સરવાળો, સરખો જ થાય. આ બાજુ સરખો જ છે, ઓલી બાજુ 24,000 પ્લસ 182,400 પ્લસ 45,600 252,000. કારણ કે યંત્ર વેચાઈ ગયું એટલે ધંધામાં યંત્ર છે નહીં, ખાતું કેવું થઈ જાય સરખું. આગળના દાખલો પહેલો ગણાવ્યો એમાં યંત્ર વેચાણું નહોતું એટલે ત્રીજા વર્ષની આખરની બાકી ચોથા વર્ષની શરૂઆતમાં લખી અને આપણે દાખલો પૂરો કરી દીધો હતો, કારણ કે 3 વર્ષનું જ કીધું. પણ આ દાખલામાં 3 વર્ષનું જ છે, પણ 3 વર્ષને અંતે યંત્ર શું છે વેચી દેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 વર્ષની આમનો જ અને 3 વર્ષની આ યંત્ર ખાતાની દાખલો છે. પહેલો દાખલો હતો એની જેવો જ આ ત્રીજો થયો, પણ ફેર એટલો કે પહેલા દાખલામાં ઘસારો આપણે ઓલા સૂત્રથી ગણવો પડ્યો હતો, કારણ કે ટકાવારી નહોતી આપી. પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાંગા અંદાજિત આવી છે, કારણ કે કેટલા ટકા ઘસારો ગણવો, 8%, 10%, 15% કાંઈ કીધું નહોતું. આ દાખલામાં ટકાવારી આપી હોય તો ઓલા સૂત્રથી ઘસારો ગણવાની કાંઈ જરૂર નહીં, પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાંગા અંદાજિત આવી છે, કારણ કે ટકાવારી જ આપી દીધી. તો આ દાખલામાં ટકાવારી આપી દીધી એટલે ભંગાર કિંમતને અંદાજિત આયુષ્ય આપ્યું નથી, બેમાંથી એક જ વસ્તુ આપે. એટલે આ દાખલામાં સીધા આપણે 3 લાખના 8-8% 24,000 ઘસારો કર્યો, ખાલી ફેર એટલો. અને બીજું કે પહેલાં દાખલામાં યંત્ર વેચ્યું નહોતું, આમાં વેચી નાખ્યું છે 3 વર્ષ પૂરા થયા. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજો દાખલો થયો. હવે વચ્ચેનો જે બીજો દાખલો છે ને 2 નંબરનો, એ દાખલો પહેલો ને ત્રીજો સરખા હતા એની પ્રેક્ટિસ થઈ જાય એટલા માટે પહેલાં ત્રીજો ગણાવ્યો. હવે વચ્ચે જે બીજો દાખલો છે એ હું તમને આના પછીના નેક્સ્ટ પીરિયડમાં ગણાવીશ. આભાર.